વિષય ગુજરાતીમાં વાત કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો એક ખાસ સૂચના કે આ ઈ-લર્નિંગ લેક્ચરની અંદર આપણે આઈડીએની જે સ્વાધ્યાય પોથી છે એની અંદર પ્રશ્નોના જવાબ છે લખવાના છીએ. તો સૌથી પહેલા આપણે ગુજરાતીની જે આઈડીએ છે સ્વાધ્યાય પોથી એને બહાર કાઢીએ અને સાથે પેન છે એને લઈને બેસીએ. સુંદર સુવાચ્ય અક્ષરે જોડણી ભૂલ ન થાય વિદ્યાર્થી મિત્રો એની ખાસ ચીવટ રાખીને ચોકસાઈપૂર્વક આપણે સ્વચ્છ સુંદર અક્ષરે સ્વાધ્યાય પોથી ભરશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ 8ની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 2 જે છે એ એક જ ને ચિંગારી એના કવિ છે હરિહર ભટ્ટ અને આ કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર છે પ્રાર્થના ગીત. સૌથી પહેલો વિદ્યાર્થી મિત્રો તમારી સામે અંદર પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર આપેલા વિકલ્પો માટે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે લખો. જે નીચે આપેલા પ્રશ્નો છે એનો ઉત્તર આપણે શોધીને બાજુમાં તમારે પ્રશ્ન છે એની બાજુમાં આવી રીતે બોક્સ કરેલું છે વિદ્યાર્થી મિત્રો. તો આ બોક્સની અંદર આપણે શું કરવાનું છે જવાબ લખવાનો છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો એક ખાસ સૂચના અગાઉ પણ મેં તમને કીધેલું જ હશે કે જ્યારે વિકલ્પો પરીક્ષાની અંદર પૂછાય છે ત્યારે આપણે વિકલ્પનો જવાબ જે આવતો હોય માનો કે અહીંયા આપણી પાસે પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે એક જ દે ચિંગારી કાવ્યના કવિનું નામ શું છે એમાં આપણને ઓપ્શન આપ્યા છે વિદ્યાર્થી મિત્રો હરિહર ભટ્ટ, બી છે નરસિંહ મહેતા, સી છે કવિ નરનારા અને ડી છે મીરાબાઈ. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ? તો આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નનો જવાબ આવશે એ હરિહર ભટ્ટ. એટલે તમારે બોક્સની અંદર શું લખવાનું આવશે વિદ્યાર્થી મિત્રો? તો એ લખવાનું આવશે. પણ જ્યારે પરીક્ષાની અંદર પૂછે વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે પ્રશ્નના જવાબમાં એ હરિહર ભટ્ટ આવી રીતે આપણે પ્રશ્નનો જવાબ લખશું. જો આવી રીતે પ્રશ્નનો જવાબ લખેલો ન હોય વિદ્યાર્થી મિત્રો તો આપણને પૂર્ણ માર્ક્સ મળતા નથી. ખાસ કાળજી રાખશો. તો વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ એના પછીનો પ્રશ્ન નંબર 2. કવિ ઈશ્વર પાસે શું માંગે છે? કવિ ઈશ્વર પાસે શેની માંગણી કરે છે? તેનો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો એ જિંદગીની, બી આગ હટાવીની, સી ધન સંપત્તિની અને ડી શું છે તો કે ચિંગારીની. શું આવશે વિદ્યાર્થી મિત્રો આનો જવાબ? તો આવશે ડી. જે ચોરસ બોક્સ છે એની અંદર તમારે ડી લખવાનું રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે. તનખો સામાન ન પડ્યો. ઓપ્શન છે એ જામગરીમાં, બી સદીમાં, સી ઘાસની ગંજીમાં અને ડી ચિંગારીમાં. તનખો ક્યાં નતો પડ્યો વિદ્યાર્થી મિત્રો? વેરી ગુડ, આન્સર આવશે જામગરીમાં એ. ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે એ આપણે જોઈએ. તો કવિ પરમાત્માને શું સંબોધન કરે છે? તો એમાં ઓપ્શન આપ્યા છે વિદ્યાર્થી મિત્રો મહાદેવ, બી છે મહાનંદ, સી છે ઈશ્વર અને ડી છે ખુદા. પરમાત્માને કયા નામથી અહીંયા કવિ છે સંબોધન કરે છે, કયા નામથી બોલાવે છે? તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો બી મહાદેવ. એટલે તમારે પહેલા બોક્સની અંદર શું લખવાનું થશે વિદ્યાર્થી મિત્રો? તો બી લખવાનું થશે. અને જે તમારી ઈચ્છા છે એમાં સાચા જવાબની સામે આવી રીતે તમે રાઈટ અથવા તો એની નીચે તમે અંડરલાઈન પણ કરી શકો છો આવી રીતે આવો. બરાબર વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો? ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણી સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન નંબર 2 છે. યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપણે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં તમે શબ્દ આપેલા છે કાયા, ધીરજ, વિશ્વાનર અને ચિંગારી. તો પહેલી ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો ઠંડીમાં મુજ ખાલી જગ્યા થથરે. તો અહીં અંદર જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કાવ્ય પંક્તિ આધારે
જગ્યા પૂછાઈ શકે તે બાબતની આપણે ખાસ ધ્યાન લેવું. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી ત્રીજું છે, ખાલી જગ્યા હું અધિકરણ માંગુ. હવે અહીંયા શું આવશે, કોની પાસે કહે છે કવિ કે હું કઈ વધુ ન માંગુ, તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો વિશ્વાના. બરાબર વિદ્યાર્થી મિત્રો, પહેલે ખાલી જગ્યામાં જવાબ આવશે કાયા, બીજામાં આવશે ધીરજ અને ત્રીજામાં આવશે વિશ્વાનંદ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એટલે નીચે આપેલું વાક્ય સાચું છે કે ખોટું તે આપણે જણાવવાનું અથવા તો એની નિશાની કરવાની છે. જામગ્રી શબ્દ અહીં જીવન અથવા તો જિંદગીના અર્થમાં વપરાયેલો છે. જામગ્રી શબ્દ વિદ્યાર્થી મિત્રો શેના માટે વપરાયેલો છે, તો જીવન અથવા જિંદગી માટે. તો આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો, તો આ વિધાન સાચું છે. તમારી સ્વાની અંદર આપેલું જે પેલું બોક્સ છે એની અંદર તમારે ખરા કે સાચાની નિશાની કરવાની છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજું વિધાન આપણી પાસે છે, કવિએ પરમાત્માને મહાનંદ એવું સંબોધન કર્યું નથી. શું વિદ્યાર્થી મિત્રો, કવિએ પરમાત્માને મહાનંદ એવું સંબોધન નહોતું કર્યું? ના, ખોટું. અહીંયા એવું સંબોધન કરેલું હતું એટલે આ વિધાન શું આવશે વિદ્યાર્થી મિત્રો, ખોટું આવશે. જો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વખત પરીક્ષાની અંદર પ્રશ્ન જે છે વિધાન છે ફેરવીને પણ વાક્ય પૂછાતા હોય છે, એટલે કે એમ પણ પૂછે કે કવિએ પરમાત્માને મહાનંદ એવું સંબોધન કર્યું છે નથી અને જેની અંદર આ વિધાન છે એ સાચું કે ખોટું પડી જાય છે. એટલે ખાસ આખું વાક્યમાં જો પછી વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્ન જે છે તમારી પાસે કોઈ પણ હોય, પ્રશ્ન હોય, ખાલી જગ્યા હોય, વિકલ્પ હોય કે વિધાન છે સાચા કે ખોટા હોય, તો એનો જવાબ તમે પછી બે વખત પ્રશ્ન વાંચ્યા પછી તમે લખો. ત્યાર પછી ત્રીજું વિધાન છે વિદ્યાર્થી મિત્રો કે ચાંદો અને સૂર્ય સળગ્યા છે પરંતુ આગ અટકાવી શકી નથી. આ વિધાન વિદ્યાર્થી મિત્રો સાચું આવશે કે ખોટું આવશે? ચાંદો અને સૂરજ સળગ્યા છે પરંતુ આગ અટકાવી છે શકી નથી. ના વિદ્યાર્થી મિત્રો, આ બધા આગ અને અટકાવી પણ ત્યારે જ શકી હતી કેમ કે ચાંદા અને સૂર્યના પ્રકાશને કારણે. એટલે વિદ્યાર્થી મિત્રો આ વિધાન પણ આપણી પાસે કેવું રહેશે, તો ખોટું રહેશે. તો આવી રીતે આપણે પ્રશ્ન નંબર 1, 2 અને 3 નો આપણે સાધેપોથીની અંદર જવાબ લખશું. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એના પછીનો પ્રશ્ન નંબર 4 આપણી પાસે છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. કઈ રીતે લખવાના છે વિદ્યાર્થી મિત્રો? એક એક વાક્યમાં. ખાસ સૂચના વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના જવાબ જ્યારે આપણે લખીએ છીએ ત્યારે વાક્યમાં પ્રશ્ન રચના જે છે એમાં પ્રત્યય જે છે શબ્દની સાથે જ લખવાના રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો લખીએ આપણે પ્રશ્ન નંબર 1. પ્રશ્ન પહેલો છે વિદ્યાર્થી મિત્રો, એક જ દે ચિંગારી કાવ્યનો પ્રકાર જણાવો. વિદ્યાર્થી મિત્રો શું આવશે આ જવાબ? એક જ દે ચિંગારી કાવ્યનો પ્રકાર જણાવો. કયો પ્રકાર છે આ? તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એક જ દે ચિંગારી કાવ્યનો પ્રકાર શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે પ્રાર્થના ગીત છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, ચકમક સાથે શું ઘસવાનું
કવિ કહે છે. ચકમક સાથે શું ભસવાનું કવિ કહે છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આવશે એનો ઉત્તર ચકમક સાથે લોઢું. કૌંસમાં લખજો વિદ્યાર્થી મિત્રો, લોખંડ. ઘસવાનું કવિ કહે છે. ત્યાર પછી આ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રીજો છે. લોઢું ઘસતા ઘસતા કવિ શું ખર્ચી નાખ્યું છે? શું ખર્ચી નાખ્યું લોઢું ઘસતા ઘસતા કવિએ? તેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, લોઢું ઘસતા ઘસતા કવિએ જિંદગી ખર્ચી નાખી. જો વિદ્યાર્થી મિત્રો, બોલી છે આપણે ખર્ચી, પણ ચ ઉપર શું આવશે? રેફ આવશે, એટલે ખાસ જોડણી ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. જેવું તમે બોલો છો એવું લખતા નહીં, જોઈને લખજો એટલે ભૂલ થાય નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્ર પ્રશ્ન નંબર ચાર છે. કવિના મત અનુસાર કઈ કઈ વસ્તુ સરખી છે? કઈ કઈ વસ્તુ કવિના મત અનુસાર સરખી છે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે એનો કવિના મત અનુસાર ચાંદો, અલ્પવિરામ. અલ્પવિરામ એટલે અલ્પવિરામ લખવાનું નથી, પણ શું કરવાનું છે? અલ્પવિરામની નિશાન ચાંદો, સૂરજ અને તારા. પરમાત્માના તેજથી પ્રકાશિત થયા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, કે કવિના મત અનુસાર ચાંદો, સૂરજ અને તારા અગ્નિ અત્યારે સરગ્યા, કે એટલે કે શું? તો કે પરમાત્માના તેજથી પ્રકાશિત થયા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો સરગ્યા એટલે કે પરમાત્માના તેજથી પ્રકાશિત થયા છે. ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન છે.
કવિના મત અનુસાર કવિની પોતાની જીવનરૂપી સગડી સરગી નહીં. કઈ સગડી નથી સરગી વિદ્યાર્થી મિત્રો? તો કે જીવનરૂપી સગડી સરગી નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6, કવિએ પોતાનું જીવન શું કરવામાં ખર્ચી નાખ્યું? જો વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્નની અંદર ખર્ચી એવું લખ્યું છે એટલે આપણે ખર્ચી લખશું, પણ હકીકતમાં ખર્ચી શિષ્ટ શબ્દ શું થશે? ખર્ચી જ ઉપર રહેશે, જ્યારે ર આવશે નહીં. તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, કવિએ પોતાનું જીવન નાના મોટા અનેક કાર્યોમાં અથવા તો અનેક કાર્યો કરવામાં ખર્ચી નાખ્યું. જીવનમાં અનેક નાના મોટા કાર્ય કરવામાં કવિએ પોતાનું જીવન શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો? તો ખર્ચી નાખ્યું છે. ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે આપણી પાસે, પ્રશ્ન નંબર 7, કવિ પોતાની મહેનત એવી ગઈ છે એમ શા માટે કહે છે? શા માટે કવિ એવું કહે છે કે પોતાની મહેનત છે એવી ગઈ? તો જોઈએ વિદ્યાર્થી મિત્રો એનો જવાબ. કવિએ પોતાનું જીવન અર્થ વગરના કાર્યો કરવામાં ખર્ચી નાખ્યું, પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. આથી કવિ પોતાની મહેનત એરે ગઈ એટલે કે નકામી ગઈ, ફોગટ ગઈ એમ કહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, કે કવિએ પોતાનું જીવન અર્થ વગરના કાર્યો કરવામાં ખર્ચી નાખ્યું, પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં, આથી કવિ પોતાની મહેનત એરે ગઈ એમ કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો
ત્યાર પછી આપણે આગળ વધીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો સૂચના, જ્યાં પ્રત્યય છે સાથે એ શબ્દની સાથે જ લખજો. નું છે, મા છે, થી છે, થકી છે, આ બધા પ્રત્યય કહેવાય. એટલે મેં જે રીતે લખ્યું ને વિદ્યાર્થી મિત્રો, એમ શબ્દ છે એને જોઈન્ટ જ લખજો. હિન્દીની અંદર પ્રત્યય અલગ આવે છે, પણ ગુજરાતીમાં પ્રત્યય શબ્દની સાથે લખવાનો રહેતો હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માંગે છે? કેમ એક જ ચિનગારી માંગે છે, કે બીજું કઈ નથી માંગતા? ધન સંપત્તિ સમૃદ્ધિ વૈભવ? તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પ્રશ્ન 8 નો જવાબ. જ્ઞાનની એક જ ચિંતા રહેતી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે. તેથી કવિ માત્ર એક જ ચિંગારી માંગે છે. શું કે છે? તો કે જ્ઞાનની એક જ ચિંગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે, તેથી કવિ માત્ર એક જ ચિંગારી માંગે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 9મો પ્રશ્ન છે. જીવન ખર્ચી નાખવું એટલે શું, અથવા તો એટલે શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે, જીવન ખર્ચી નાખવું. સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખશું વિદ્યાર્થી મિત્રો આપણો, એટલે નાના મોટા અનેક કાર્યોમાં અથવા અનેક કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું બરાબર. વિદ્યાર્થી મિત્રો જીવન ખર્ચી નાખવું એટલે નાના મોટા અનેક કાર્ય કરવામાં જીવન પૂરું કરી દેવું અથવા જીવન પૂરું કરી નાખવું. ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો 10મો પ્રશ્ન છે. લખીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 10. મહેનત ફળે એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો લખીએ જવાબ, મહેનત ફળે એટલે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખશું વિદ્યાર્થી મિત્રો, મહેનત ફળે
इन्होंने कोमा पूरा एटले आपने जीवन में सारा कार्य करवा माटे जे पण मेहनत करीए छीए એમાં સફળતા મેળવવી આગળના જે પ્રશ્ન જવાબ છે એ આપણે લખશું. અસ્તુ.